શાંતિ 23/6/2024 આજના અવ્યક્ત બાપ દાદાના મધુર મહાવાક્ય રિવાઇઝ ડેટ છે 19/3/2000 નિર્માણ અને નિર્માણના બેલેન્સથી દુઆઓનું ખાતું જમા કરો. આજે બાપ દાદા પોતાના હોલી હેપી હંસોની સભામાં આવ્યા છે. ચારેય તરફ હોલી હંસ દેખાઈ રહ્યા છે. હોલી હંસોની વિશેષતાને બધા સારી રીતે જાણો છો. સદા હોલી હેપી હંસ અર્થાત સ્વચ્છ અને સાફ દિલ. આવા હોલી હંસોનું સ્વચ્છ અને સાફ દિલ હોવાના કારણે દરેક શુભ આશાઓ સહજ પૂર્ણ થાય છે. સદા તૃપ્ત આત્મા રહે છે. શ્રેષ્ઠ સંકલ્પ કર્યો અને પૂર્ણ થયો. મહેનત નથી કરવી પડતી. કેમ? બાપ દાદાને સૌથી પ્રિય, સૌથી સમીપ, સાફ દિલ પ્રિય છે. સાફ દિલ સદા બાપ દાદાના તક દિલ તખ્ત નશીન. સર્વશ્રેષ્ઠ સંકલ્પ પૂર્ણ થવાના કારણે વૃત્તિમાં, દ્રષ્ટિમાં, બોલમાં, સંબંધ સંપર્કમાં સરળ અને સ્પષ્ટ એક સમાન દેખાય છે. સરળતાની નિશાની છે, બાબા કહે છે, સરળતાની નિશાની છે દિલ, દિમાગ, બોલ એક સમાન. દિલમાં એક, બોલમાં બીજું. આ સરળતાની નિશાની નથી. સરળ સ્વભાવવાળા સદા નિર્માણચિત્ત, નિરંકારી, નિરસ્વાર્થી હોય છે. હોલી હંસની વિશેષતા સરળચિત્ત, સરળ વાણી, સરળ વૃત્તિ, સરળ દ્રષ્ટિ. બાપ દાદા આ વર્ષે બધા બાળકોમાં બે વિશેષતાઓ ચલન અને ચહેરામાં જોવા ઈચ્છે છે. બધા પૂછે છે ને, હવે શું કરવાનું છે? આ સીઝનની વિશેષ સમાપ્તિ પછી શું કરવાનું છે? બધા વિચારો છો ને, આગળ શું થવાનું છે, આગળ શું કરવાનું છે? સેવાના ક્ષેત્રમાં તો યથાશક્તિ મેજોરિટીએ ખૂબ સારી પ્રગતિ કરી છે, આગળ વધી રહ્યા છે. બાપ દાદા આ ઉન્નતિ માટે મુબારક પણ આપે છે. ખૂબ સારું, ખૂબ સારું, ખૂબ સારું. સાથે સાથે રિઝલ્ટમાં એક વાત દેખાણી, દેખાઈ આવી. શું તે સંભળાવે? ટીચર્સ સંભળાવે? ડબલ વિદેશી સંભળાવે? પાંડવ સંભળાવે? હાથ ઉઠાવો ત્યારે સંભળાવશે, નહીં તો નહીં સંભળાવે. બધાએ હાથ ઉઠાવ્યો. ખૂબ સારું. એક વાત શું જોઈ? કારણ કે આજે વતનમાં બાપ દાદાની પરસ્પર રૂરિહાન હતી. કેવી રીતે રૂરિહાન કરશે? બંને કેવી રીતે એકબીજા સાથે રૂરિહાન કરશે? જેવી રીતે અહીં આ દુનિયામાં તમે લોકો મોનો એક્ટિંગ કરો છો ને, ખૂબ સારી સારી કરો છો, તો તમારા લોકોનો સાકારી દુનિયામાં તો એક આત્મા બે પાર્ટ ભજવે છે. અને બાપ દાદા બે આત્માઓ એક શરીર છે. ફરક થયો ને? તમે તો ખૂબ મજાની વાતો થાય છે. તો આજે વતનમાં બાપ દાદાની રૂરિહાન ચાલી. કઈ વાત પર? તમે બધા જાણો છો કે બ્રહ્મા બાપને ઉમંગ શું થાય છે, જાણો છો ને સારી રીતે? બ્રહ્મા બાપનો ઉમંગ હતો
જલ્દીથી જલ્દી થાય. તો શિવ બાપે કહ્યું બ્રહ્મા બાપને, વિનાશ અથવા પરિવર્તન કરવું તો એક તાળી પણ નથી, ચપટી વગાડવાની વાત છે, ચૂટકી વગાડવાની વાત છે. પરંતુ તમે પહેલા 108 નહીં, અડધી માળા બનાવીને આપો. તો બ્રહ્મા બાપે શું ઉત્તર આપ્યો હશે બતાવો. તો કયું, બધા તૈયાર થઈ રહ્યા છે, એવું કયું હશે? સારું, અડધી માળા પણ તૈયાર નથી થઈ, પૂરી માળાની તો વાત છોડો, અડધી માળા તૈયાર થઈ છે. તો બધા હસી રહ્યા છે. હસ્યા એટલે કંઈક છે જે બોલે છે અડધી માળા તૈયાર છે, તે એક હાથ ઉઠાવો. તૈયાર થઈ છે? ખૂબ થોડા છે. જે સમજે છે કે થઈ રહી છે તે હાથ ઉઠાવો. તો મેજોરિટી કહે છે કે થઈ રહી છે અને માઇનોરિટી કહે છે કે થઈ ગઈ છે. જેમણે હાથ ઉઠાવ્યો છે કે તૈયાર થઈ છે, એમને બાપ દાદા કહે છે કે તમે નામ લખીને આપજો. સારી વાત છે ને, બાપ દાદા જ જોશે, બીજા કોઈ નહીં જોશે, બંધ હશે. બાપ દાદા જોશે કે એવા સારા ઉમેદવાર રતન કોણ કોણ છે. બાપ દાદા પણ સમજે છે, હોવા જોઈએ. તો આમની પાસેથી નામ લેજો, આમનો ફોટો કાઢો. તો બ્રહ્મા બાપે શું જવાબ આપ્યો? તમે બધાએ તો સારો સારો જવાબ આપ્યો. બ્રહ્મા બાપે કહ્યું તો બસ ફક્ત આટલી વાર છે જે તમે ચપટી વગાડશો તે તૈયાર થઈ જશે. તો સારી વાત થઈ ને. તો શિવ બાપે કહ્યું સારું, આખી માળા તૈયાર છે. અડધી માળાનો તો જવાબ મળ્યો, પૂરી માળા માટે પૂછ્યું. એમાં કહ્યું થોડો સમય જોઈએ. આ રૂરેહાન ચાલી. કેમ થોડો સમય જોઈએ? રૂરેહાનમાં તો પ્રશ્નોત્તર જ ચાલે છે ને. કેમ થોડો સમય જોઈએ? કઈ વિશેષ કમી છે જેના કારણે અડધી માળા પણ રોકાયેલી છે? તો ચારે તરફના બાળકો એક એરિયાને દરેક એરિયાને ઇમર્જ કરતા ગયા. જેવી રીતે તમારા ઝોન છે ને, એવી રીતે જ એક એક ઝોન નથી, ઝોન તો ખૂબ ખૂબ મોટા છે ને, તો એક એક વિશેષ શહેરને ઇમર્જ કરતા ગયા. અને બધાના ચહેરા જોતા ગયા. જોતા જોતા બ્રહ્મા બાપે કહ્યું કે એક વિશેષતા હવે જલ્દીથી જલ્દી બધા બાળકો ધારણ કરી લેશે તો માળા તૈયાર થઈ જશે. કઈ વિશેષતા? તો આ જ કહ્યું કે જેટલી સર્વિસમાં ઉન્નતિ કરી છે, સર્વિસ કરતા આગળ વધી રહ્યા છે, સારા આગળ વધ્યા છે, પરંતુ એક વાતનું બેલેન્સ ઓછું છે. એ આ જ વાત કે નિર્માણ બનવામાં તો, નિર્માણ કરવામાં તો સારા આગળ વધી રહ્યા છે, પરંતુ નિર્માણની સાથે નિર્માણ, આ છે નિર્માણ અને તે છે નિર્માણ. માત્રાનું અંતર છે, પરંતુ નિર્માણ અને નિર્માણ બંનેના બેલેન્સમાં અંતર છે. સેવાની ઉન્નતિમાં નિર્માણતાના બદલે ક્યારેક સ્વ અભિમાન પણ મિક્સ થઈ જાય છે. જેટલા સેવામાં આગળ વધે છે, એટલી જ વૃત્તિમાં, દ્રષ્ટિમાં, બોલમાં, ચાલમાં નિર્માણતા દેખાય. આ બેલેન્સની હવે ખૂબ આવશ્યકતા છે. હમણાં સુધી જે બધા સંબંધ સંપર્ક વાળાઓ
બ્લેસિંગ મળવા જોઈએ, તે બ્લેસિંગ નથી મળતા. સંબંધ સંપર્ક વાળાઓના જેટલા બ્લેસિંગ મળવા જોઈએ એટલા નથી મળતા. બીજું, પુરુષાર્થ કોઈ કેટલો પણ કરે છે સારું છે, પરંતુ પુરુષાર્થની સાથે જો દુઆઓનું ખાતું જમા નથી તો દાતાપણાની સ્ટેજ, રહેમ દિલ બનવાની સ્ટેજની અનુભૂતિ નહીં થશે. આવશ્યક છે સ્વ પુરુષાર્થ અને સાથે સાથે બાપ દાદા અને પરિવારના નાના મોટાની દુઆઓ. આ દુઆઓ જે છે આ પુણ્યનું ખાતું જમા કરવું છે. આ માર્ક્સમાં એડિશન થાય છે. કેટલી પણ સર્વિસ કરો, પોતાની સર્વિસની ધૂનમાં આગળ વધતા ચાલો, પરંતુ બાપ દાદા બધા બાળકોમાં આ વિશેષતા જોવા ઈચ્છે છે કે સેવાની સાથે નિર્માણતા, મિલનસાર આ પુણ્યનું ખાતું જમા થવું ખૂબ ખૂબ આવશ્યક છે. પછી નહીં કહેતા કે મેં તો ખૂબ સેવા કરી, મેં તો આ કર્યું, મેં તો એ કર્યું, મેં તો આમ કર્યું, પરંતુ નંબર પાછળ કેમ? એટલે બાપ દાદા પહેલાથી જ ઈશારો આપે છે કે વર્તમાન સમયે આ પુણ્યનું ખાતું ખૂબ ખૂબ જમા કરો. એવું નહીં વિચારો આ તો છે જેવા, આ તો બદલાવાના નથી. જ્યારે પ્રકૃતિને બદલી શકો છો, એડજસ્ટ કરશો ને પ્રકૃતિને, તો શું બ્રાહ્મણ આત્માને એડજસ્ટ નથી કરી શકતા? વિરોધીને એડજસ્ટ કરો. આ છે નિર્માણ અને નિર્માણનું બેલેન્સ. સાંભળ્યું? લાસ્ટમાં હોમવર્ક તો આપશે ને, કઈક તો હોમવર્ક મળશે ને. તો બાપ દાદા આવવા વાળી સિઝનમાં આવશે, પરંતુ કન્ડિશન રાખશે. જુઓ, સાકારમાં પાર્ટ પણ ચાલ્યો, અવ્યક્ત પાર્ટ પણ ચાલ્યો. આટલો સમય અવ્યક્ત પાર્ટ ચલાવવાનું સપનામાં પણ નહોતું. તો બંને પાર્ટ ડ્રામા અનુસાર ચાલ્યા. હવે કોઈ તો કન્ડિશન રાખવી પડશે કે નહીં? શું સલાહ છે? શું આવી રીતે જ ચાલતું રહેશે? કેમ, આજે વતનમાં પ્રોગ્રામ પણ પૂછ્યો તો બાપ દાદાની રૂરિહાનમાં આ પણ ચાલ્યું કે આ ડ્રામાનો પાર્ટ ક્યાં સુધી? શું કોઈ તારીખ છે? તો દેહરાદૂનની પ્રેમ બહેનને બાબાએ પૂછ્યું, જન્મપત્રી સંભળાવો ક્યાં સુધી? હવે આ ક્વેશ્ચન ઉઠ્યો છે ક્યાં સુધી? તો પરંતુ એને માટે 6 મહિના તો છે જ ને. 6 મહિના પછી જ બીજી સિઝન શરૂ થાય છે. તો બાપ દાદા રિઝલ્ટ જોવા ઈચ્છે છે. દિલ સાફ, કોઈ પણ દિલમાં જૂના સંસ્કારના અભિમાન અપમાનની મહેસૂસતાનો ડાઘ ન હોય. બાપ દાદાની પાસે પણ દિલના ચિત્ર કાઢવાની મશીનરી છે. અહીં એક્સરેમાં આ સ્થૂળ દિલ દેખાય છે ને, તો વતનમાં દિલનું ચિત્ર ખૂબ સ્પષ્ટ દેખાય છે. ઘણા પ્રકારના નાના મોટા ડાઘ ઢીલા સ્પષ્ટ દેખાય છે. આજે હોળી મનાવવા આવ્યા છો ને, લાસ્ટ ટર્ન હોવાના કારણે પહેલા હોમવર્ક બતાવી દીધું, પરંતુ હોળીનો અર્થ બીજાઓને પણ સંભળાવો છો કે હોળી મનાવવી અર્થાત વીતેલાને વીતેલું કરવું. હોળી મનાવવી અર્થાત દિલમાં કોઈ પણ નાનો મોટો ડાઘ ન રહે, બિલકુલ સાફ, સર્વ પ્રાપ્તિ સંપન્ન. બાપ દાદાએ પહેલા પણ સંભળાવ્યું છે
કે બાપ દાદાનો બાળકો સાથે પ્રેમ હોવાના કારણે એક વાત સારી નથી લાગતી, તે છે મહેનત ખૂબ કરે છે. જો દિલ સાફ થઈ જાય તો મહેનત નથી, દિલારામ દિલમાં સમાયેલા રહેશે અને તમે દિલારામના દિલમાં સમાયેલા રહેશો. દિલમાં બાપ સમાયેલા છે. કોઈ પણ રૂપની માયા, ભલે સૂક્ષ્મ રૂપ હોય કે રોયલ રૂપ હોય, ભલે મોટું રૂપ હોય, કોઈ પણ રૂપની માયા આવી ન શકે. સ્વપ્ન માત્ર, સંકલ્પ માત્ર પણ માયા આવી ન શકે. તો મહેનતથી મુક્ત થઈ જશો ને? બાપ દાદા મનસામાં પણ મહેનત મુક્ત જોવા ઈચ્છે છે. મહેનત મુક્ત જ જીવન મુક્તિનો અનુભવ કરી શકે છે. હોળી મનાવવી એટલે મહેનત મુક્ત, જીવન મુક્ત અનુભૂતિમાં રહેવું. હવે બાપ દાદા મનસા શક્તિ દ્વારા સેવાને શક્તિશાળી બનાવવા ઈચ્છે છે. વાણી દ્વારા સેવા ચાલતી રહે છે, ચાલતી રહેશે, પરંતુ આમાં સમય લાગે છે. સમય ઓછો છે, સેવા હજુ પણ ખૂબ છે. રિઝલ્ટ આપ બધાએ સંભળાવ્યું. હજુ સુધી 108 ની માળા પણ કાઢી નથી શકતા. 16,000, 9,00,000 આ તો ખૂબ દૂર થઈ ગયા. આના માટે ફાસ્ટ વિધિ જોઈએ. પહેલા પોતાની મનસાને શ્રેષ્ઠ સ્વચ્છ બનાવો. એક સેકન્ડ પણ વ્યર્થ ન જાય. જ્યાં સુધી મેજોરિટીના વેસ્ટ સંકલ્પની ટકાવારી રહેલી છે, અશુદ્ધ નથી પરંતુ વેસ્ટ છે, એટલે મનસા સેવા ફાસ્ટ ગતિથી નથી થઈ શકતી. હમણાં હોળી મનાવવી અર્થાત મનસાને વ્યર્થથી પણ હોળી બનાવવી. હોળી મનાવી, મનાવવું અર્થાત બનવું. દુનિયાવાળા તો ભિન્ન ભિન્ન રંગોથી હોળી મનાવે છે, પરંતુ બાપ દાદા બધા બાળકો ઉપર દિવ્ય ગુણોના, દિવ્ય શક્તિના, જ્ઞાન ગુલાબના રંગ નાખી રહ્યા છે. આજે વતનમાં બીજા પણ સમાચાર હતા. એક તો સંભળાવ્યા રૂરીહાનના, બીજા આ હતા કે જે પણ તમારા સારા સારા સેવા સાથી એડવાન્સ પાર્ટીમાં ગયા છે, એમનો આજે વતનમાં હોળી મનાવવાનો દિવસ હતો. તમને બધાને પણ જ્યારે કોઈ મોકો હોય છે તો યાદ તો આવે છે ને, પોતાની દાદીઓની, સખીઓની, પાંડવોની યાદ તો આવે છે ને. ખૂબ મોટું ગ્રુપ થઈ ગયું છે એડવાન્સ પાર્ટીનું. જો નામ ગણો તો ખૂબ છે. તો વતનમાં આજે બાપ બધા પ્રકારના આત્માઓ હોળી મનાવવા આવ્યા હતા. બધા પોતપોતાના પુરુષાર્થની પ્રાલબ્ધ પ્રમાણે ભિન્ન ભિન્ન પાર્ટ ભજવી રહ્યા છે. એડવાન્સ પાર્ટીનો પાર્ટ હજી સુધી ગુપ્ત છે. તમે વિચારો છો ને શું કરી રહ્યા છે? તે તમારા લોકોનું આહવાન કરી રહ્યા છે કે સંપૂર્ણ બની દિવ્ય જન્મ દ્વારા નવી સૃષ્ટિના નિમિત્ત બનો. બધા પોતાના પાર્ટમાં ખુશ છે. આ સ્મૃતિ નથી કે અમે સંગમ યુગથી આવ્યા છીએ. દિવ્યતા છે, પવિત્રતા છે, પરમાત્મા લગન છે, પરંતુ જ્ઞાન ક્લિયર ઇમર્જ નથી. ન્યારાપણું છે, પરંતુ જો જ્ઞાન ઇમર્જ થઈ જાય તો બધા ભાગીને મધુબનમાં તો આવી જાય ને, પરંતુ એમનો પાર્ટ ન્યારો છે. જ્ઞાનની શક્તિ છે, શક્તિ ઓછી નથી થઈ. નિરંતર મર્યાદાપૂર્વક ઘરનું વાતાવરણ,
મા બાપની સંતુષ્ટતા અને સ્થૂળ સાધન પણ બધા પ્રાપ્ત છે, મર્યાદામાં ખૂબ પક્કા છે. નંબર વાર તો છે, પરંતુ વિશેષ આત્માઓ પક્કા છે. મહેસૂસ કરે છે કે અમારો પૂર્વજન્મ અને પુનર્જન્મ મહાન રહ્યો છે અને રહેશે. ફીચર્સ પણ બધા મેજોરિટી એક રોયલ ફેમિલીના. તૃપ્ત આત્માઓ, ભરપૂર આત્માઓ, હર્ષિત આત્માઓ અને દિવ્ય ગુણ સંપન્ન આત્માઓ દેખાય છે. આ તો થઈ એમની હિસ્ટ્રી, પરંતુ વતનમાં શું થયું, હોળી કેવી રીતે મનાવી? તમે લોકોએ જોયું હશે કે હોળીમાં ભિન્ન ભિન્ન રંગોના કોરા રંગ થાળીઓ ભરીને રાખે છે, તો વતનમાં પણ જેવી રીતે કોરો રંગ હોય છે ને, એવા ખૂબ મહીન ચમકતા હીરા હતા, પરંતુ વજનવાળા નહોતા. જેવી રીતે રંગને હાથમાં લો તો હળવા હોય છે ને, એવી રીતે ભિન્ન ભિન્ન રંગના હીરાની થાળીઓ ભરેલી હતી. તો જ્યારે બધા આવી ગયા તો વતનમાં સ્વરૂપ કયું હોય છે જાણો છો? લાઈટનું જ હોય છે ને, જોયું છે ને, તે લાઈટની પ્રકાશમય કાયા તો પહેલા જ ચમકતી રહે છે. તો બાપ દાદાએ બધાને પોતાના સંગમયુગી શરીરમાં ઇમર્જ કર્યા. જ્યારે સંગમયુગી શરીરમાં ઇમર્જ થયા તો એકબીજામાં ખૂબ મિનલ મનાવવા લાગ્યા. એડવાન્સ પાર્ટીના જન્મની વાતો ભૂલી ગયા અને સંગમની વાતો ઇમર્જ થઈ ગઈ. તો તમે સમજો છો કે સંગમયુગની વાતો જ્યારે એકબીજા સાથે કરે છે તો કેટલી ખુશીમાં આવી જાય છે. ખૂબ ખુશીમાં એકબીજાને લેનદેન કરી રહ્યા હતા. બાપ દાદાએ પણ જોયું, આ ખૂબ મોજમાં આવી ગયા છે તો મળવા દો અમને. પરસ્પર પોતાના જીવનની ઘણી કહાનીઓ એકબીજાને સંભળાવી રહ્યા હતા. બાબાએ આવું કહ્યું, બાબાએ આવી રીતે મને પ્રેમ કર્યો, શિક્ષા આપી, બાબાએ આવું કહ્યું છે, બાબા 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 જ હતું. થોડા સમય પછી શું થયું, બધાના સંસ્કારોની તો તમને ખબર છે, તો સૌથી રમણીક કોણ હતું આ ગ્રુપમાં? તો કહ્યું દીદી અને ચંદ્રમણી દાદી. તો દીદી પહેલા ઉઠી, ચંદ્રમણી દાદીનો હાથ પકડ્યો અને રાસ શરૂ કરી દીધી. અને દીદી જેવી રીતે અહીં નશામાં ચાલ્યા જતા હતા ને, એવી રીતે નશામાં ખૂબ રાસ કર્યો. મમ્માને વચ્ચે રાખ્યા અને સર્કલ લગાવી, એકબીજાની આંખ મીચોની કરી, ખૂબ રમ્યા. અને બાપ દાદા પણ જોઈ જોઈ ખૂબ મુસ્કુરાતા હર્ષાતા રહ્યા. હોળી મનાવવા આવ્યા તો રમ્યા પણ. થોડા સમય પછી બધા બાપ દાદાની ભુજાઓમાં સમાઈ ગયા અને બધા એકદમ લવલીન થઈ ગયા. અને એના પછી બાપ દાદાએ બધાના ઉપર ભિન્ન ભિન્ન રંગોના જે હીરા હતા, ખૂબ મહીન હતા. જેવી રીતે કોઈ વસ્તુનો ચૂરો ભૂકો હોય છે ને, એવા હતા, પરંતુ ચમક ખૂબ હતી. તો બાપ દાદાએ બધાના ઉપર નાખ્યા, તો ચમકતું શરીર હતું ને એના ઉપર તે ભિન્ન ભિન્ન રંગના હીરા પડવાથી બધા ખૂબ જેમ કે સજી ગયા. લાલ, પીળો, લીલો, જે સાત રંગ કહો છો ને, તે સાત જ રંગ હતા. તો બધા ખૂબ એવા ચમકી ગયા જે સત્યુગમાં પણ આવો ડ્રેસ નહીં હશે. બધા મોજમાં તો હતા જ. પછી એકબીજા પર પણ નાખવા લાગ્યા. રમણીક બહેનો પણ તો ખૂબ હતી ને, ખૂબ ખૂબ મોજ બનાવી. મોજ પછી શું થાય છે, બાપ દાદાએ એડવાન્સ બધાને ભોગ ખવડાવ્યું. તમે તો કાલે ભોગ લગાવશો ને, પરંતુ બાપ દાદાએ મધુબનનો, સંગમયુગનો ભિન્ન ભિન્ન ભોગ બધાને ખવડાવ્યો. અને એમાં વિશેષ હોળીનો ભોગ કયો હોય છે? તો કયું ઘેવર
અથવા જલેબી. તમે લોકો ગુલાબનું ફૂલ પણ તળો છો ને, તો વેરાયટી સંગમયુગના જ ભોગ ખવડાવ્યા. પરસ્પર પહેલા પણ ભોગ એમણે લીધો, લઈ લીધો છે, તમને કાલે મળશે. સારું, મતલબ તો ખૂબ મનાવ્યો, નાચ્યો, નાચ્યા, ગાયા, બધાએ મળીને વાહ બાબા, મારા બાબા, મીઠા બાબાના ગીત ગાયા. તો નાચ્યા, ગાયા, ખાધું અને છેલ્લે શું થાય છે? વિદાય, બધાઈ અને વિદાય. તો તમે પણ મનાવ્યો કે ફક્ત સાંભળ્યું, પરંતુ પહેલા હવે ફરિશ્તા બની પ્રકાશમય કાયા વાળા બની જાઓ. બની શકો છો કે નહીં? મોટું શરીર છે ના, સેકન્ડમાં ચમકતા ડબલ લાઈટ નું સ્વરૂપ બની જાઓ. બની શકો છો? બિલકુલ ફરિશ્તા. બાપ દાદાએ બધાને ડ્રીલ કરાવી. બાબાએ કહ્યું, હવે પોતાના ઉપર ભિન્ન ભિન્ન રંગોના ચમકતા હીરા સૂક્ષ્મ શરીર પર નાખો અને સદા આવા દિવ્ય ગુણોના રંગ, શક્તિઓના રંગ, જ્ઞાનના રંગથી સ્વયંને રંગતા રહો. અને સૌથી મોટો રંગ બાપ દાદાના સંગના રંગમાં સદા રંગાયેલા રહો. એવા અમર ભવ. અચ્છા, એવા દેશ વિદેશના ફરિશ્તા સ્વરૂપ બાકોને સદા સાફ દિલ, પ્રાપ્તિ સંપન્ન બાકોને સાચી હોળી મનાવવી, અર્થાત અર્થ સહિત ચિત્ર પ્રત્યક્ષ રૂપમાં લાવવા વાળા બાકોને સદા નિર્માણ અને નિર્માણનું બેલેન્સ રાખવા વાળા બાકોને સદા દુઆઓનું પુણ્ય, દુઆઓના પુણ્યનું ખાતું જમા કરવા વાળા બાકોને ખૂબ ખૂબ પદમ ગુણા યાદ પ્યાર અને નમસ્તે. આજનું વરદાન મધુરતા દ્વારા બાપની સમીપતાનો સાક્ષાત્કાર કરવા વાળા મહાન આત્મા ભવ. જે બાળકોના સંકલ્પમાં પણ મધુરતા, બોલમાં પણ મધુરતા અને કર્મમાં પણ મધુરતા છે, તે જ બાપની સમીપ છે. એટલે બાપ પણ એમને રોજ કહે છે, મીઠા બાકો, મીઠા મીઠા બાકો, અને બાકો પણ રિસ્પોન્સ આપે છે, મીઠા મીઠા બાબા. તો આ રોજના મધુર બોલ મધુરતા સંપન્ન બનાવી દે છે. આવી રીતે મધુરતાને પ્રત્યક્ષ કરવા વાળા શ્રેષ્ઠ આત્માઓ જ મહાન છે. મધુરતા જ મહાનતા છે. મધુરતા નથી તો મહાનતાનો અનુભવ નથી થતો. સ્લોગન છે, કોઈ પણ ડબલ કાર્ય ડબલ લાઈટ બનીને કરો તો મનોરંજનનો અનુભવ કરશો. ઓમ શાંતિ.